મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ રકમ તમારી સમક્ષ જ છે પણ ખાસ ધ્યાનમાં લેજો આ કોઈકના પ્રચલ સમીકરણો છે કેમ ખબર પડે તો ખબર પડવાની વાત જ નથી તમને ત્રિકોણમિતિનું એક નિત્યસમ આવડવું જોઈએ અને એ નિત્યસમનું નામ છે કોસ થીટા અને સાઇન થીટાનું કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ધોરણ 8-9-10 થી દોડ્યું આવે છે બરાબર એક ક કોસ સ્ક્વેર થીટા એટલે અહીંથી મળે એક્સ ના છેદમાં 4નો સ્ક્વેર સાઇન થીટા અહીંથી મળે વાય ના છેદમાં 3નો સ્ક્વેર બરાબર એક તો તમારો જવાબ થાય એક્સ સ્ક્વેર ના છેદમાં 4 સ્ક્વેર એટલે કે 16 વાય સ્ક્વેર ના છેદમાં 3 સ્ક્વેર એટલે કે 9 બરાબર 1 આને તો ઉપવલય કહેવાય હવે ઉપવલયનું ક્ષેત્રફળ ગણવાનું કે તો મિત્રો સીધું તમને યાદ હોય પેલા તો ઉપવલયનો આકાર આવી રીતે હોય એ તમને બધાને ખબર જ હોવી જોઈએ અને આ ઉપવલયનો આકાર હોય તો આ તમારી એક્સ અક્ષ હોય અને અહીંયા તમારી વાય અક્ષ હોય ક્લિયર હવે એક્સ અક્ષ ઉપર તમને શું આપ્યું છે તો કે તમારો આમ 4 છે તો આનો જવાબ 4-0 અને આનો જવાબ -4-0 થાય હવે વાય એક્સ ઉપરનો આમ 3 છે તો આનો જવાબ 0-3 અને આનો જવાબ 0-3 થાય આવૃત પ્રદેશ કયો થાય તો કે આવૃત પ્રદેશ બીજો કાંઈ ન થાય ફટાફટ દોરી નાખું તો આટલો જ થાય આ તમારો કુલ આવૃત પ્રદેશ થાય જોઈ શકો છો છે કાંઈ નહીં પ્રશ્નમાં આ તમારો આવૃત પ્રદેશ છે ભાઈ આ આવૃત પ્રદેશમાં શું કરવાનું થાય તો કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું થાય તો એરિયા બરાબર પાઈ એ બી જનરલ સ્વરૂપ કહું છું પાઈ એ બી જનરલ સ્વરૂપ કહું છું જનરલ સ્વરૂપ એની કિંમત 4 છે બીની કિંમત 3 છે એની કિંમત 4 બીની કિંમત 3 4 × 12 પાઈ તમારા પ્રશ્નનો આન્સર થાય જે તમને જણાતો હોય તો પહેલો 8π 4π 6π અને છેલ્લો ઓપ્શન ડી પ્રશ્નનો જવાબ 12π રહેશે ખાસ યાદ રાખજો એ બરાબર પાઈ એ બી આખા પ્રદેશનું ક્ષેત્રફળ થશે ક્લિયર